હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં એક્ટિવિટી 1 યુનિટ 1 આપણે પૂરો કર્યો હતો. હવે યુનિટ 2 ટુ મો ચુ યુનિટ 2, એમ કે યુનિટ 2 છે અને ટુ મો ચુ. હવે એમાં છે એક્ટિવિટી 1, એમાં છે કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો અને શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. હવે અહીંયા કેલેન્ડરની મદદથી આપણે નથી કહેતા કે આજે રવિવાર છે તો બે દિવસ પહેલાં કયો વાર હતો, એ દિવસે તમે શું કરતા હતા, એ દિવસે તમે ક્યાં હતા, એના વિશેની વાત છે. તો અહીંયા છે કે ટુડે ઇઝ થર્સડે, એટલે કે આજે ગુરુવાર છે. અંદાજ મારવાનો છે કે આજે ગુરુવાર છે, એમ કે આપણે ખાલી અંદાજ મારવાનો છે આજે કયો વાર છે, નહીં આજે આજે થર્સડે છે. અંદાજ માર્યો કે આજે થર્સડે છે, તો ટુડે ઇઝ થર્સડે, તો ટુડે એટલે કે આજે થર્સડે એટલે કે ગુરુવાર છે, આજે ગુરુવાર છે. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે, આઈ એમ એટલે કે હું છું આ ક્લાસરૂમમાં એટલે વર્ગખંડમાં, ટુડે એટલે કે આજે હું વર્ગખંડમાં છું, એમ કે ટુડે આજે ગુરુવાર છે અને હું વર્ગખંડમાં છું, આજે વર્ગખંડમાં છું, આજે રવિવાર ગુરુવાર છે અને આજે હું વર્ગખંડમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ, એટલે કે ટેબલ ઉપર શું છે, એમ ટેબલ ઉપર કંઈ પણ આપણે હોઈ શકે, ટેબલ ઉપર શું હોય, વર્ગખંડમાં છે એટલે શું હશે, બુક. તો આઈ હેવ અ બુક ઓન માય ટેબલ, એટલે કે મારી પાસે મારા ટેબલ ઉપર બુક પડેલી છે, એમ કે બુક છે, ચોપડી છે, પુસ્તક છે. આઈ એમ બીઝી, હું બહુ જ વ્યસ્ત છું, એમ કે ફરીથી એકવાર કે ટુડે ઇઝ થર્સડે એટલે કે આજે ગુરુવાર છે. અને આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, અને આજે હું મારા વર્ગખંડમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ, એટલે કે આઈ હેવ એટલે કે મારી પાસે, આઈ હેવનું મતલબ મારી પાસે, એમ કે પુસ્તક છે. ઓન માય ટેબલ, મારા ટેબલ ઉપર મારી પાસે પુસ્તક છે, એમ કે આઈ એમ બીઝી, હું વ્યસ્ત છું, એમ કે હું વ્યસ્ત છું. હવે એના પછી છે ઇટ વોઝ સન્ડે, ખાલી જગ્યા ડેઝ અગો. હવે આજે ગુરુવાર છે તો ચાર દિવસ પહેલાં, ડે અગો એટલે કે ચાર દિવસ પહેલાં, ઇટ વોઝ સન્ડે. હવે સન્ડે છે તો કેટલા દિવસ અગો એટલે કે કેટલા દિવસ પહેલાંનો છે. હવે અહીંયા આપણે થર્સડે લખ્યું છે, સમજો, અહીંયા થર્સડે લખ્યું છે એટલે કે ગુરુવાર છે, બરાબર. હવે અહીંયા એમ લખ્યું ઇટ વોઝ સન્ડે, તે સન્ડે છે, એમ કે સન્ડેનો દિવસ છે, મતલબ રવિવારનો દિવસ છે. ખાલી જગ્યા ડે અગો, કેટલા દિવસ પહેલાંનો છે, કેટલા દિવસ પહેલાં ગુરુવારથી કેટલા દિવસ પહેલાં સન્ડે આવે, તો ચાર દિવસ, તો ફોર દિવસ. તો સન્ડે પછી મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે, એટલે ચાર દિવસ થયા. તો ચાર દિવસ અગો મતલબ ચાર દિવસ પહેલાં રવિવાર હતો, એમ કે આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, હું એમ કે સન્ડેના દિવસે, રવિવારના દિવસે મારા ઘરે હતો. આઈ હેડ અ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, મારી પાસે નોટબુક નહોતી એટલે હું ક્યાં, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન એટલે કે હું બપોરે, આફ્ટરનૂન એટલે કે બપોરે, હું બપોરે લાઇબ્રેરીએ ગયો, લાઇબ્રેરી મતલબ પુસ્તકાલય ગયો, મારી પાસે નોટબુક નથી એટલે હું પુસ્તકાલય એમ કે ગયો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, મારા ઘરે એમ કે સાંજે ગેસ્ટ મહેમાન આવવાના છે, એમ કે સાંજે મારા ઘરે મહેમાન આવવાના છે. હવે આગળ ફરીથી ટુડે ઇઝ થર્સડે એટલે કે આજે થર્સડે છે, એમ કે તો આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, હું આજે મારા ક્લાસ વર્ગખંડમાં છું. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ,
મારી પાસે બુક છે, મારા ટેબલ ઉપર બુક છે. આઈ એમ બીઝી, હું વ્યસ્ત છું. ઇટ વોઝ સન્ડે ફોર ડે અગો, તે દિવસ સન્ડે હતો, એ ચાર દિવસ પહેલાં, એ જે આજે ગુરુવાર છે ને તો એના ચાર દિવસ પહેલાં સન્ડે હતો. એમ કે અને આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, અને એ દિવસે સન્ડેના દિવસે હું મારા ઘરે જ હતો કે હતી. આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, હું લાઇબ્રેરીએ બપોરના ટાઈમે પુસ્તકાલયે ગયો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, એટલે એ દિવસે સાંજે મારા ઘરે મહેમાન આવવાના હતા. આ ગુરુવારની વાત છે, ગુરુવાર આજે છે, અને આ રવિવારની વાત છે કે રવિવારે શું થયું એની વાત કરે છે. આજે ગુરુવાર છે પણ રવિવારે શું થયું ચાર દિવસ પહેલાંની એની વાત કરી, એટલે બંને અલગ પાડ્યું છે. આ ટુડે માટે બાદની વાત કરી છે કે જે વર્તમાનકાળ છે, અત્યારની વાત, અને આ ચાર દિવસ પહેલાંની વાત કરી છે, ચાર દિવસ પહેલાં એટલે કે ભૂતકાળની વાત કરી છે. એ જ રીતે બીજું છે એક્ટિવિટી ટુ, હવે આગળ આપણે સમજીશું. એક્ટિવિટી ટુ, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો, વાંચો અને વર્ગમાં ચર્ચા કરીને બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. હવે અહીંયા બે ભેગા થઈ ગયા છે, બે ફકરાઓ એના વાંચવાના છે અને બંને અલગ પાડવાના છે. પણ અલગ પાડવાના છે તો શેના પાડવાના છે એ મેઇન છે. નાવ અને ટુ મંથ અગો, આ જેમ અહીંયા ઉપર હતું એ રીતે કે નાવ એટલે કે અત્યારે વર્તમાનકાળ, નાવ મતલબ વર્તમાનકાળ, અત્યારની વાત કરી છે. અને ટુ મંથ અગો અહીંયા બતાવ્યું છે નાવ એટલે કે અત્યારે, અને ટુ મંથ અગો એટલે કે બે મહિના પહેલાંની વાત કરી છે. એટલે કે નાવ એટલે અત્યારે મતલબ વર્તમાનકાળ છે, અને ટુ મંથ અગો એટલે કે બે મહિના પહેલાં, એટલે બે મહિના પહેલાં એ ભૂતકાળ થઈ ગયું, તે ભૂતકાળની વાત કરી છે. હવે વર્તમાનકાળમાં શું આવે આગળ આપણે પાંચમામાં શીખવાડેલું છે વર્તમાનકાળના રૂપ. વર્તમાનકાળ મતલબ આયનજીવાળા, તમને યાદ હોય તો શીખવાડેલા છે, આયનજીવાળા રૂપ તમને લખાયેલા જ છે. તો આયનજીવાળા આવશે અહીંયા. ટુડે આવે ને મતલબ નાવ એટલે કે અત્યારની વાત કરી હોય તો આયનજી વાતે, કોઈ પણ ક્રિયા કરતા હોય, ચાલુ હોય, ડાન્સિંગ આયનજી લાગ્યો એટલે કે મતલબ એ ક્રિયા ચાલુ જ છે, ડાન્સની ક્રિયા ચાલુ જ છે. પછી રાઇટિંગ મતલબ લખવાની ક્રિયા ચાલુ જ છે, નાવ અત્યારે ચાલુ છે મતલબ આયનજી લાગશે. એ જ રીતે બે મહિના પહેલાંની વાત કરી છે તો બે મહિના પહેલાંની મતલબ ભૂતકાળ થઈ ગયું, તો ભૂતકાળમાં શું આવશે, ઈડી લગાડેલું હશે, ક્યાં તો ભૂતકાળનું રૂપ લગાડેલું હશે. એ બે વસ્તુ છૂટી પાડવાની છે. હવે અહીંયા ફકરો આપેલો છે, આ પાના ઉપર ફકરો આપેલો છે અને સામે આપણે લખવાના છે. હવે પહેલું છે કે ટુડે ઇઝ ક્રિસમસ. હવે ટુડે મતલબ નાવમાં આવશે, ટુડે મતલબ એ નાવમાં આવશે, તો નાવમાં આપણે લખી શકીએ કે ટુડે ઇઝ ક્રિસમસ. પછી વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો આયનજીવાળું આવ્યું. તો વી આર આમાં શું કરવાનું છે કે જે આયનજીવાળા હોય ને એટલા જ છૂટા પાડવાના, આયનજી અને ઈડીવાળા જ. આપણે આખો ફકરો એવો ને એવો લખવાને બેસીએ, મેઇન મેઇન સેન્ટેન્સ હોય એ લખીશું. તો હવે ટુડે ઇઝ ક્રિસમસ લખવું હોય તો બધું લખાય, ટુડે ઇઝ ક્રિસમસ તો ટુડે નાવ, નાવમાં લખી શકાય. પણ આપણે બધું ફકરામાં આખું ફકરો છે એ પ્રમાણે નહીં લખીએ, પણ જે અમુક અમુક પોઈન્ટ હોય, જે આપણને સામે જગ્યા આપી છે એ પ્રમાણે લખીશું. વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે આ અહીંયા એવું કહે છે કે ટુડે ઇઝ ક્રિસમસ મતલબ આજે ક્રિસમસ છે. ક્રિસમસ મતલબ એ ક્રિશ્ચનોનો તહેવાર છે, ક્રિસમસ એમ કે આજે ક્રિસમસ છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, અત્યારે અમે ક્રિસમસનું સેલિબ્રેટિંગ કરી રહ્યા છીએ. સેલિબ્રેટિંગ મતલબ એને ઉજવી રહ્યા છીએ એમ કે. બિફોર ટુડે, ટુ મંથ બિફોર એટલે કે પહેલાં, ટુ મંથ એટલે કે બે મહિના પહેલાં વી સેલિબ્રેટેડ દિવાળી એટલે ક્રિસમસ. ક્રિસમસ ક્યારે આવે, 25 તારીખે આવે, 25/12 ક્રિસમસ. અને અહીંયા આપણે એમ કીધું છે બિફોર ટુ મંથ એટલે કે બે મહિના પહેલાં, બે મહિના પહેલાં એમ કે. તો વી સેલિબ્રેટેડ દિવાળી, વી સેલિબ્રેટેડ ઈડી વાળું આવી ગયું, બે મહિના પહેલાંની વાત કરી છે તો ઈડી આવી ગયું, તો આ ક્યાં આવશે, ટુ મંથ અગોમાં. આ સેલિબ્રેટિંગ વાળું ક્યાં આવશે, નાવમાં, સામે આપણો પેરેગ્રાફ આપેલું જ છે, નાવમાં આવશે. અને આ ટુ મંથ અગો વાળું સેલિબ્રેટેડ ઈડી વાળું એ ટુ મંથ અગો. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. હવે માય સિસ્ટર, મારી સિસ્ટર નેન્સી, મારી સિસ્ટર છે ડેકોરેટિંગ એટલે કે શણગાર્યું ક્રિસમસ ટ્રી. હવે ડેકોરેટિંગ
શણગારે છે, અત્યારે ક્રિયા ચાલુ છે, ક્રિસમસ ટ્રી. તો આ શેમાં આવશે? નાવ. એ જ રીતે માય બ્રધર હર્ષિલ દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. એટલે કે મારો ભાઈ દર્શિલ જે છે એ ડેકોરેટેડ એ હાઉસ દિવાળીમાં એમ કે ઘરને શણગારતો હતો, એટલે હવે દિવાળીનું આવ્યું તો ડેકોરેટેડ ડેકોરેટેડ આવ્યું. તો આખું આ સેન્ટેન્સ ટુ મંથ અગોમાં આવશે કે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. બરાબર. હી વોઝ એટ હોમ ટુડે. તે આજે ઘરે, હી વોઝ એટ હોમ તે ઘરે હતો. એમ કે ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. અહીંયા એવું કહે છે કે એ વખતે મારો ભાઈ દિવાળીએ બધું શણગારતો હતો, બે મહિના પહેલાંની વાત છે. હી વોઝ એટ હોમ, એ વખતે તે ઘેર હતો, ઘરે હતો. ટુડે મતલબ આજે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, આજે દર્શિલ ઘરે છે નહીં. એમ કે હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તે અત્યારે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. પ્રિપેરિંગ મતલબ આઈએનજી વાળું આવ્યું તો શેમાં આવશે? નાવ. તો માય મધર એટલે કે મારી મમ્મી કેક બનાવે છે, પ્રિપેરિંગ કેક બનાવે છે, એમ કે કેકની તૈયારી કરે છે, કેક બનાવવાની તૈયારી કરે છે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. હવે સી તેણીની પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. પ્રિપેર્ડ ઈડી આવ્યું અને દિવાળી આવ્યું, તો આ શેમાં આવશે? ટુ મંથ અગો. કેમ? પ્રિપેર્ડ મતલબ ભૂતકાળનું રૂપ છે, એટલે કે ભૂતકાળમાં મારી મમ્મી એમ કે તેણીની પ્રિપેર્ડ એ વખતે દિવાળીમાં સ્વીટ ડિશિસ બનાવી રહી હતી. વી રિસીવડ અ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે એ વખતે એમ કે દિવાળી કાર્ડ અને દિવાળી કાર્ડ રિસીવ કર્યા, બધાને આપ્યા. કોને? ફ્રેન્ડ્સ અને રિલેટિવને. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ. અમે પણ પ્રિપેર્ડ દિવાળી કાર્ડ કર્યા, એમ કે દિવાળી કાર્ડ પ્રિપેર્ડ કર્યા, બનાવ્યા એમ કે તૈયાર કર્યા. તો આ શેમાં આવશે? ટુ મંથ અગો. માય ફાધર હેલ્પડ ફોર અસ ફોર ધેટ. મારા પપ્પાએ પણ અમને તેમાં મદદ કરી. હેલ્પડ મતલબ હેલ્પ કરી, ઈડી આવ્યું. તો ટુ મંથ અગો એ કાર્ડ બનાવવામાં મદદ કરી, એ દિવાળી કાર્ડ બનાવવામાં મદદ કરી. એ વખતે માય ફાધર પ્રી હેલ્પડ એટલે ટુ મંથ અગો. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. હવે હેલ્પિંગ એટલે કે મારા પપ્પા, મારા પપ્પા એમ કે હેલ્પિંગ મદદ કરે છે નેન્સીને નાવ, અત્યારે મતલબ નાવમાં આવશે હેલ્પિંગ આઈએનજી વાળું આવ્યું. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. આઈએનજી આવ્યું મતલબ હું એન્જોય કરી રહ્યો છું, એન્જોય કરી રહ્યો છું, આનંદ લઈ રહ્યો છું. શેના? સીડી પ્લેયર ઉપર. સીડી પ્લેયર ઉપર, સીડી પ્લેયરના મ્યુઝિક ઉપર, એના સંગીત ઉપર, સંગીતનો આનંદ લઈ રહ્યો છું. તો લઈ રહ્યો છું અત્યારે ક્રિયા ચાલુ છે, મતલબ નાવ. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. અને આઈ એમ ઓલ્સો હું અત્યારે એમ કે ટોકિંગ એટલે કે વાત કરી રહ્યો છું. યુ ઓન ધ સેલ ફોન, હું તમારી સાથે અત્યારે ફોન પર વાત કરી રહ્યો છું. મતલબ ચાલુ ક્રિયા છે, આઈએનજી લાગેલું છે, મતલબ નાવ. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટ અસ. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટડ. વિઝિટડ ઈડી આવ્યું, તો ઈડી મતલબ ભૂતકાળ. તો મારા સમ ફ્રેન્ડ્સ એટલે કેટલાક મારા ફ્રેન્ડ એમ કે એ, અને રિલેટિવ્સ એટલે કે સંબંધી, સગા સંબંધી, વિઝિટડ એટલે કે મુલાકાતે આવેલા હતા એમ કે. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. એન્જોયડ એટલે કે આવ ફાયર ક્રેકર્સ. ફાયર ક્રેકર્સ મતલબ ફટાકડા, ફટાકડા સળગાવ્યા, ફોડ્યા. તો નેન્સી અને હું એન્જોય કર્યું, એન્જોયડ એટલે કે એન્જોય કર્યું હતું. ક્યારે? ફાયર ક્રેકર્સનો, ફટાકડા ફોડવાનો આનંદ લીધો હતો અમે. એ શેમાં આવશે? ટુ મંથ અગોમાં. હવે આ પેરેગ્રાફ સમજ્યા, એ ઉપરથી અહીંયાથી આપણે ફરીથી એકવાર સમજી લઈએ કે નાવ. નાવ મતલબ અત્યારે ક્રિસમસ હતી, એટલે ક્રિસમસવાળું જે પણ હશે ને નાવમાં આવશે. ક્રિસમસવાળું હશે એ જોવાનું, પ્લસ આઈએનજી જોવાનું, એ બધું નાવમાં આવશે. અને ટુ મંથ અગો, ટુ મંથ અગો એટલે બે મહિના પહેલાં, બે મહિના પહેલાં દિવાળી હતી.
ક્રિસમસના બે મહિના પહેલાં દિવાળી હતી, તો દિવાળી બે મહિના પહેલાં હતી મતલબ ભૂતકાળ છે, એટલે ભૂતકાળ આવે તો ઈડી ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો જો સેલિબ્રેટિંગ ક્રિસમસ આઈએનજી વાળું આવ્યું, ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી મતલબ ડેકોરેટિંગ આઈએનજી વાળું આવ્યું, એ જ રીતે પ્રિપેરિંગ અ કેક એટલે કે આઈએનજી આવ્યું, કેક પ્રિપેર કરી મતલબ બનાવી, હેલ્પિંગ નેન્સી એન્જોય ધ મ્યુઝિક હેલ્પિંગ આઈએનજી વાળું આવ્યું, એ જ રીતે એન્જોયડ એન્જોઈંગ ધ મ્યુઝિક તો મ્યુઝિકનો આનંદ લીધો, ટોકિંગ યુ એટલે કે વાત કરવાનું વાત કરી. હવે તમારે આટલું શોર્ટ શોર્ટમાં નથી લખવાનું, તમારે નોટમાં પૂરેપૂરું લખવાનું છે, આખે આખું સેન્ટેન્સ લખવાનું છે. આઈએનજી વાળું હોય તો આખે આખું સેન્ટેન્સ અહીંયા લખવાનું છે, અડધું અડધું આ રીતે લખવાનું નથી, આમાં સમય ના એટલે આ રીતે લખી નાખેલું છે, પણ તમારે આખું નોટમાં કમ્પ્લીટ આખું સેન્ટેન્સ લખવાનું છે. એ જ રીતે ટુ મંથ હગો એમાં સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ દિવાળી, ઈડીવાળું આવ્યું બે મંથ બે મહિના પહેલાંની વાત કરી છે એટલે દિવાળી હતી એટલે સેલિબ્રેટેડ, ઈડીવાળું આવ્યું દિવાળી એટલે સેલિબ્રેટ કર્યું દિવાળીનું, ડેકોરેટેડ હાઉસ એટલે કે ઘરનો શણગારી, પ્રિપેર્ડ સ્વીટ ડિશીસ એટલે કે સ્વીટ ડીશ એટલે કે મીઠાઈ, મીઠાઈની તૈયારીઓ કરી એમ કે મીઠાઈ બનાવવાની તૈયારી, રિસીવડ દિવાળી કાર્ડ, દિવાળી કાર્ડ રિસીવ કર્યા, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ, દિવાળી કાર્ડ બનાવ્યા, હેલ્પડ અસ વિઝિટ અસ. ઈડી વાળું આવે ને એટલે સમજવાનું કે ટુ મંથ અગો, અને આઈએનજી વાળું આવે એટલે નાવ, બંને લખવાના છે. અને આખા આખા જે પેરેગ્રાફ આપ્યો છે સામે, આ પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફમાંથી આખે આખા સેન્ટેન્સ લખવાના છે, અડધા અડધા આ રીતે લખવાના નથી, આખે આખા સેન્ટેન્સ લખવાના છે. એ જ રીતે નીચે આપ્યું છે. હવે નીચે શું છે, નીચે એ રીતે છૂટું પાડવાનું છે. હવે શું છૂટું પાડવાનું છે જોઈએ. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો, જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. હવે અહીંયા પણ એવું જ છે, બે વાક્ય ભેગા થઈ ગયેલા છે એના છૂટા પાડવાના છે. હવે છૂટા પાડવા માટે એમાં શું કરવાનું છે કે એક એકમાં શું છે કે ઇંગ્લિશ ડે, એકમાં ઇંગ્લિશ ડે આપેલું છે. ઇંગ્લિશ ડે મતલબ સ્કૂલમાં કોઈ ડે ઉજવવાનો હોય, ઇંગ્લિશનો ડે એ ઉજવવા માટે છે. અને અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એ ઉજવવાનું છે, બંને અલગ વસ્તુ છે. ઇંગ્લિશ ડે એટલે સ્કૂલમાં ઉજવવાનું છે, અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે મતલબ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પર્યાવરણ દિવસ મતલબ જાળવવાનું ને એ બધું કંઈક આવે. અહીંયા ઇંગ્લિશ ડે મતલબ ઇંગ્લિશ વિશેની વાત, ઇંગ્લિશ વિશેનું કંઈક માહિતી એના માટે આવે. હવે કયું નામમાં છે શું છે એ આપણે આગળ જોઈશું. એમ કે વી સેલિબ્રેટેડ, હવે બે સેન્ટેન્સ જુદા પાડવાના છે, ઇંગ્લિશ ડેમાં શું આવશે અને એન્વાયરમેન્ટમાં શું આવશે. તો વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. તો અહીંયા આખું લખ્યું છે, આખે આખો સેન્ટેન્સ લખવાના છે. હવે અહીંયા ઇંગ્લિશ ડે આપ્યું છે અને અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ, બે અલગ અલગ જૂથ પાડી દેવાના છે કે અહીંયા ઉપર લખી નાખવાના છે ઇંગ્લિશ ડે અને અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ ડે, અહીંયા જો ઇંગ્લિશ ડે તો અહીંયા ઇંગ્લિશ ડે લખી દેવાનો અને અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ અહીંયા ઉપર લખી નાખવાનું છે. હવે બંને છૂટા પડ્યા છે. તો અહીંયા વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June એટલે એ વસ્તુ અહીંયા આવી જશે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં, બરાબર. કે 5 June વર્લ્ડ સેલિબ્રેટ કર્યું એમ કે શેનું શેની ઉજવણી કરી, વર્લ્ડ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી એમ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ મતલબ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. વી આર સેલિબ્રેટેડ ઇંગ્લિશ ડે ટુડે, હવે એ અહીંયા લખીશું ઇંગ્લિશ ડે ટુડે મતલબ આજે, આજે અમે અહીંયા એમ કે ઇંગ્લિશ ડેની ઉજવણી કરી મતલબ આજની વાત કરી છે એટલે આઈએનજી વાળું અહીંયા આવશે. અહીંયા લખ્યું છે કે સેલિબ્રેટેડ ઇંગ્લિશ ડે ટુડે, ટુડે મતલબ આજે, તો આજે માટે આઈએનજી વર્તમાન કાળનું રૂપ છે મતલબ આઈએનજી વાળું, તો સેલિબ્રેટિંગ આઈએનજી આવ્યું. તો અહીંયા લખીશું કે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે એ અહીંયા લખી દઈશું, બરાબર. એ જ રીતે આગળ રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, હવે રીના અને રશ્મિ બે ક્લાસને ડેકોરેટેડ કર્યું મતલબ આઈએનજી વાળું, એ અહીંયા બે ક્લાસને ડેકોરેટિંગ કરે છે એમ કે ક્લાસરૂમનો, એ અહીંયા લખીશું. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, એ અહીંયા લખીશું. એસએમસી મેમ્બર્સ મતલબ બહારથી મહેમાનો બોલાયા હોય એની વાત કરી છે, એ મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા છે એ અહીંયા લખીશું આપણે. અવર પ્રિન્સિપાલ વેલકમડ, આપણા એટલું યાદ રાખવાનું કે ઈડી વાળું આવશે આમાં, 5 June ઉજવ્યું છે અને અહીંયા આજે છે તો એ અહીંયા આવશે. અવર પ્રિન્સિપાલ વેલકમડ ધ મેમ્બર્સ, અમારા અમારા પ્રિન્સિપાલે એમને વેલકમડ એમને
આવકાર્યા, એમ કે આવકાર્યા હતા, વેલકમડ, ઈડીવાળું આવ્યું એ અહીંયા આવશે. એ જ રીતે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. હવે ભાનુ છે એ ટોકિંગ એટલે કે વાત કરતી હતી સ્ટુડન્ટ સાથે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ સાથે ઇંગ્લિશમાં વાત કરતી હતી, એ અહીંયા આવશે ઇંગ્લિશ ડેના દિવસે. પછી એ રીતે જોવાય ને એ રીતે પણ જોવાય કે આઈએનજી. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્મેલિંગ એટ હિમ, સ્માઇલિંગ એટ હિમ એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હતા એ સ્માઇલિંગ આપતા હતા, હસતા હતા એમ કે. વી પ્લાન્ટેડ સ્પાલિંગ એટલે કે પ્લાન્ટ, સ્પાલિંગ એટલે કે વાવ્યા, મતલબ એન્વાયરમેન્ટના દિવસે, પર્યાવરણના દિવસે અહીંયા છે. વી વોટર્ડ ધેમ અને તેને પાણી પણ પાયું, ઈડીવાળું આવ્યું અને વર્લ્ડ એન્વાયરમેન્ટ બંને અહીંયા બરાબર. ધ સ્પાલિંગ આર ગ્રોઈંગ નાવ અને અહીંયા એ રોપ્યા, એ જે ઝાડ હતા એને રોપાણ, વૃક્ષારોપણ કર્યું એમ કે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, અમારો ગાર્ડન અત્યારે ગ્રીન લાગે છે એ અહીંયા લખીશું બરાબર. હા, બે વસ્તુ જુદું પાડવાનું છે, ઇંગ્લિશ ડે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ, એ બંને આ રીતે અલગ પાડીને અહીંયા લખવાના રહેશે એમ કે. હવે લેસનમાં, હવે બંને સમજી ગયા ને કે અહીંયા શું હતું, કે અહીંયા ટુડેની વિશે વાત કરી છે અને અહીંયા બે દિવસ પહેલાંની મતલબ ભૂતકાળની વાત કરી છે, એમ અહીંયા બંને વાક્ય છૂટા પાડવાના છે કે ટુડે અને ભૂતકાળની વાત મતલબ યસ્ટરડેની મતલબ બે મહિના પહેલાંની એની વાત કરવાની છે, એ બંને અલગ અલગ છે. તો ટુડે આવશે, ટુડે નાવ એવું આવશે તો આઈએનજી વાળું આવશે, અને ભૂતકાળ ટુ મંથ અગો યસ્ટરડે એવું કંઈક હશે તો ઈડીવાળું આવશે, ભૂતકાળનું રૂપ લખેલું હશે, એ બંને છૂટા પાડવાના છે. એ જ રીતે અહીંયા છે એ રીતે કે ઇંગ્લિશ ડેના દિવસે શું થાય, ઇંગ્લિશ ડેના દિવસે સીધી વાત છે કે ઇંગ્લિશ ડે હોય તો એ દિવસે ઇંગ્લિશ બોલવાનું હોય, ઇંગ્લિશમાં કંઈક બોલ સ્પીચ આપવાની હોય, ઇંગ્લિશ વિશેનું કંઈક મહત્ત્વ આપવાનું હોય એવું કંઈક હશે, કે ક્લાસ શણગારવાનો, સરસ મજાનો હોલ શણગારવાનો હોય, ત્યાં સરસ મજાના બધા ભાષણ આપતા હોય, એકબીજાનું વક્તવ્ય ચાલતું હોય, એ બધું અહીંયા આવે. અને એન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણની વાત આવી, પર્યાવરણ આવે તો વૃક્ષારોપણ આવે, વૃક્ષારોપણ આવે તો વૃક્ષ વાયા, પાણી આપ્યું, બહારથી મહેમાન આવ્યા તા એમને બોલાયા, એમને સ્વાગત કર્યું, એ બધું અહીંયા આવે, મતલબ અહીંયા ઈડીવાળું આવશે. અને અહીંયા ઇંગ્લિશ ડે આજે છે મતલબ એ આજે માટે આઈએનજીવાળું અહીંયા આવશે બરાબર. તો લેસનમાં, લેસનમાં આજે છે એનું ઇંગ્લિશ કરવાનું છે, આ ઇંગ્લિશ લખવાનું છે, સમજો. યુનિટ ટુમાં એક્ટિવિટી વનમાં આ બંનેનું ઇંગ્લિશ લખવાનું છે પ્લસ ભાષાંતર કરવાનું છે, એક્ટિવિટી વનનું ઇંગ્લિશ અને ભાષાંતર, એક્ટિવિટી ટુ એનો આ રીતે પેરેગ્રાફ લખી નાખવાનો છે અને આ રીતે બંને અલગ પાડવાના છે, એનું આનું ભાષાંતર કરવાનું નથી, એક્ટિવિટી ટુનું ભાષાંતર કરવાનું નથી, પણ ખાલી પેરેગ્રાફ આખું ઇંગ્લિશમાં લખીને આ રીતે બંને છૂટા પાડવાના છે અને પૂરા વાક્યમાં લખવાના છે, આવી રીતે શોર્ટ શોર્ટમાં પતાવવાનું નથી. એ જ રીતે આ બી નંબરમાં, બી નંબરમાં આખો પેરેગ્રાફ લખવાનો છે, આ રીતે સૂચના લખીને આ રીતે પેરેગ્રાફ લખવાનો છે અને અહીંયા ઉપર મોટા અક્ષરે લખી નાખવાનું કે ઇંગ્લિશ ડે અને અહીંયા ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને પછી બંને અહીંયા અલગ અલગ બંને છૂટા પાડવાના છે. આટલું લેસન બધા નોટમાં કમ્પ્લીટ કરી લેવું. આવજો મિત્રો.